ગીર સોમનાથના વિવાનને એસએમએ નામની બીમારી થઈ છે તેવામાં લોકો પાસે અપીલ માંગી રહ્યા છે। એક સામાન્ય પરિવારમાંથી આવતા પરિવારના બાળક પર આવી આફત આવતા આબ તૂટી પડ્યો હતો। ગુજરાતની ધરા એટલે સંત સુરા અને દાનવીરોની ભૂમિ। અહીંયા કોઈ પણ દાન જોતું હોય તો લોકો ખડે પગે રહી દાનની સરવાણી વહાવતા હોય છે। થોડા સમય અગાઉ એસએમએ નામની બીમારી ધૈર્યરાજ નામના બાળકને થઈ હતી, જેમાં ગુજરાતે ખબે ખબો મિલાવી દાન આપી 16 કરોડની કિંમતના ઇન્જેક્શનનું ફંડ એકત્રિત કરી ધૈર્યરાજનો જીવ બચાવ્યો હતો। તેવી જ એક ઘટના ફરી સામે આવી છે। ગીર સોમનાથના આલીદર ગામે સામે આવ્યો છે। આલીદર ગામમાં સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ વાઢેરના પુત્ર વિવાનને એસએમએ નામની બીમારી થયા પરિવાર માથે આફત આવી પડી હતી। વિવાનના પિતા કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। વિવાનને એસએમએ નામની બીમારી સામે આવતા હાલ તેમનો પરિવાર તેમને મુંબઈ ખાતે સારવાર આપી રહ્યું છે। હાલ આ રોગની સારવાર માટેનું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું છે, જે આ પરિવાર માટે ખૂબ જ મોટી કિંમત કહી શકાય। ત્યારે પરિવારે લોકો પાસે મદદની આશા કરી છે અને લોકો ધીમે ધીમે દાનની સરવાણી વહાવી રહ્યા છે। તેવામાં સુરતમાં અનેક સંસ્થાઓ ફંડ એકત્રિત કરવા કામે લાગી છે। સુરતના સંતા સૈનિક દળ દ્વારા આજે વિવાનના પિતાને 1,25,000નો ચેક અર્પણ કર્યો હતો। તમામ ગુજરાતીઓને પણ અપીલ કરી હતી કે દાન આપો જેથી તેમને વહાલ સોય દીકરો બચી જાય। ભનુભાઈ ચૌહાણ, સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ। આજરોજ અહીંયા જે વિવાન છે, વિવાનના પિતા અને એમના કાકા સાથોસાથ વિવાન મુંબઈથી હોસ્પિટલની અંદરથી તપાસ કરીને ત્યાર પછી સુરતની મુલાકાત લીધી અને અમારી જે ટીમ છે સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશની ટીમના માધ્યમથી અમે લોકોએ એમને હાલ 1,25,000 રૂપિયાનો ચેક અર્પણ કરેલો છે। સાથોસાથ હજી અમારેથી થાય એટલી હેલ્પ કરવાના છીએ, પણ લોકોને હું એક અપીલ કરું છું, એક ગુજરાતના અને એક મોટા રાષ્ટ્રીય લેવલનું એવું સંગઠન, એ સંગઠનના નેતા તરીકે આપને એક અપીલ કરું છું કે આપ કોઈ પણ એનજીઓને સાથે સંકળાયેલા હોય, બહાર નીકળી વિવાનની મદદ કરો। અગર આપ રોકડા કેશ નથી આપી શકતા, આપને એમ થાય તો હાલમાં વિવાનને મદદ કરવા માટે એમનું એક એકાઉન્ટ નંબર છે અને એ એકાઉન્ટ નંબર અમે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી બહાર પાડેલો છે, તો એ એકાઉન્ટની અંદર પણ આપ આપના ઈસા મુજબ પ્રમાણે 100, 200, 500 લાખ આપની જે ઈસા હોય એ પ્રમાણે વિવાનને મદદ કરો એવી અપીલ કરું છું। પરિવારને મળ્યા તમે અને ઇન્જેક્શન માટે અત્યારે હાલ કેટલા પૈસા ભેગા થયા છે? પરિવારને મળ્યો, પરિવારને મળ્યા પછી છોકરાને જોયા પછી ખરેખર માણસ છે ને એમનું હૃદય, કોઈ પણ માણસ એમનું હૃદય ખીટ્યું હોય કે આવા નાના બાળક માટે આવું શા માટે, એ બાળકને આપણે કોઈ પણ હિસાબે હાજુ કરવું જોઈએ ને હાલ એમને 16 કરોડનું જે ઇન્જેક્શન છે, આ ઇન્જેક્શન ઇન્ડિયાની અંદર બનતું નથી, આ ઇન્જેક્શન અમેરિકામાં બને છે, તો આ ઇન્જેક્શનને લાવવા માટે આપણે 16 કરોડ રૂપિયાની જરૂર છે અને ફંડ બહુ મોટું છે અને હાલ આપણી પાસે હજી 26 લાખ રૂપિયા જ આવેલા છે, તો હું ભારતભરના તમામ નાગરિકોને એક અપીલ કરું છું કે મહેરબાની કરી અને આ બાળકને મદદ કરો અને આ બાળક છે આપણું આવનારું ભારતનું ભવિષ્ય પણ હોઈ શકે। આપનું નામ? મારું નામ મહેશભાઈ વાઢેર, હું અશોકભાઈ વાઢેરનો મોટો ભાઈ અને અમે આજે સુરતની અંદર મુંબઈ દવાખાનેથી ડાયરેક્ટ આવેલા છે અને લોકોએ અમને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ તમે અહીંયા આવો ને અહીંયાથી પણ અમે તમને ફંડિંગ આપવા માટે પ્રયત્નો કરીએ। આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ જે ધૈર્યરાજની બીમારી હતી એસએમએ ટાઈપ 1, એ આજે અમારા નાના ભાઈ અશોકના બાળકને પણ એ સેમ બીમારી એસએમએ ટાઈપ 1 છે અને એના માટે અમે ભારતભરના તમામ લોકોને, તમામ સમાજના લોકોને અને ગુજરાત રાજ્યના પણ તમામ સમાજના લોકોનો અમને સહકાર ખૂબ સારો છે, એટલે અમારો હજી પણ ખૂબ મોટી રકમ હોવાના કારણે આ સહકાર છે એ પૂરતો સમયાંતરે મળતો રહેશે, કારણ કે એનો ટાર્ગેટ છે એ ઓછામાં ઓછા 80 કે 90 દિવસમાં અમને રકમ જો થઈ જશે તો અમારા બાળકને ભવિષ્યની અંદર અમે એક ખૂબ સારી રીતે એને બચાવી શકશું આપ સૌ લોકોના સહયોગથી।